मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरे मन में तू हो विराजमान यीशु मेरे, तू है बड़ा महान। मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरे मन में तू हो विराजमान यीशु मेरे, तू है बड़ा महान। यीशुआ 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 मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा। यीशुआ 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 मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा। मेरे चेहरे पे तेरी रोशनी चमके, मेरी बातों से तेरी खुशबू महके। मेरे चेहरे पे तेरी रोशनी चमके, मेरी बातों से तेरी खुशबू महके। मेरा जीवन बने तेरी स्तुति का स्थान, तेरी प्रशंसा करती मेरी जुबान। यीशुआ 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 मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा। यीशुआ 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 मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा। तुझे देखना मैं चाहूं, तेरे और यीशु करीब आऊं। तुझे देखना मैं चाहूं, तेरे और यीशु करीब आऊं। कितना है तू प्यारा प्रभु, तेरी महिमा मैं सबको सुनाऊं। सबको यीशुआ 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 मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा। यीशुआ यीशुआ मेरे मन में समा जा, यीशुआ मेरे मन में समा जा।
शान मेरी, मेरी जिंदगी है तेरी यीशु, तू है शान मेरी, खुद का लहू देकर तूने मेरी जिंदगी है सवारी यीशुआ, मेरे मन में समा जा यीशुआ, मेरे मन में समा जा यीशुआ, 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 मेरे मन में समा जा यीशुआ, मेरे मन में समा जा। तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए। तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए। सुने खींच निकाला संजीरों में जो जखड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया, डर डर के मैं जो जी रहा था, डर से मुझको यीशु ने खींच निकाला, संजीरों में जो जखड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया। तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए। तू ही है, तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु, तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु, तू ही है, तू ही है, तू ही है राजा, तू है
પ્રેઇઝ ધ લોર્ડ હાલેલુયા. ગીતશાસ્ત્ર 125 અને 1 માં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 115 અને 11 માં પ્રભુનું વચન કહે છે, યહોવાના ભક્તો તમે યહોવા પર ભરોસો રાખો, તેઓના તે સહાયકારી તથા ઢાલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળના માં સર્વને પ્રેમી સલામ. આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો હું આવકાર કરું છું. ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું આ અમૂલ્ય તકને માટે. ગુજરાત ડાયોસિસના માનને બિશપ ધી રાઇટ રેવરન્ડ સિલવાન્સ ક્રિશ્ચિયન સાહેબનો ખાસ આભાર માનું છું. સાથે ગુજરાત ડાયોસિસ યુથ એડવાઇઝરી બોર્ડના ડાયરેક્ટર શ્રી રેનિસન ક્રિશ્ચિયન તથા તમામ સભ્યોનો આ સમય ખાસ આભાર માનું છું. પ્રભુના વચનમાંથી મનન કરીએ તે પહેલા આપણે આવો પ્રભુની સહાય માંગીએ તથા પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, રાજાઓનો રાજા, પ્રભુઓના પ્રભુ, અમે તમારો આભાર માને છે આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એ માટે. પ્રભુ, અમે અત્યારે આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ભેગા મળ્યા છે ત્યારે તમારી પાસે કૃપા માંગીએ છે. તમારા વચનમાંથી મનન કરીએ ત્યારે પ્રભુ તમારું વચન સમજવાને અમને કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. સર્વ સમય દરેક સમયે તમે અમારી સાથ અને પાસે રહેજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ માંગે છે, સાંભળો અને સ્વીકાર કરજો બાપ, આમેન. તો આજનો જે વિષય છે તે કીઝ ટુ સ્ટ્રેન્થનિંગ ઓફ ફેથ ઇન ગોડ. તો એનો જે શાસ્ત્રપાઠ છે તે માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 22-25 કલમ. અને ઈસુ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે છે કે ખસેડાઈ જા ને સમુદ્રમાં નાંખા અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે તો તે તેને વાસ્તે થશે. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છે એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. અને જ્યારે જ્યારે તમે ઉભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. તો આ ટોપિકમાં 5 જે પોઈન્ટ લીધા છે તે પહેલું જે છે એ ટ્રસ્ટ, સેકન્ડ પ્રે, થર્ડ છે રીડ સ્ક્રિપ્ચર્સ, ફોર્થ લીવ આઉટ હિઝ વર્ડ અને ફિફ્થ છે બી ધ લાઇટ. તો પ્રથમ આપણે ટ્રસ્ટ થી શરૂઆત કરીશું. ધીસ વન ઇઝ અ બિટ ઓબ્વિયસ બટ સમટાઇમ્સ ધ હાર્ડેસ્ટ ટુ એક્ઝિક્યુટ. વી મસ્ટ ટ્રસ્ટ હિમ ઇન ઓલ થિંગ્સ. ઇટ્સ કમાન્ડેડ ઇન પ્રોવર્બ્સ 3:5, નીતિવચન 3:5 માં લખવામાં આવ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. અને માર્કમાં 11મા અધ્યાયમાં ફરીને આપણને ઈસુ ખ્રિસ્તે એ જ વાત કહે છે કે તમે વિશ્વાસ કરો, હેવ ફેથ ઇન ગોડ, હેવ ધ કમ્પ્લીટ ટ્રસ્ટ એન્ડ ધ કમ્પ્લીટ કોન્ફિડન્સ, પૂરેપૂરો વિશ્વાસ કરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. ઇફ યુ હેવ ફેથ ઇન ગોડ ધ ફિલિંગ્સ ઓફ વરી, સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર એન્ડ ડાઉટ શુડ નેવર સરફેસ. જે કઈ દુષ્ટ બાબતો છે એ ક્યારેય આપણા જીવનમાં આવશે નહીં. ઇફ યુ હેવ ફેથ ઇન ગોડ then we completely trust that he will provide all provisions needed. ઈશ્વર પર વિશ્વાસ કરવાથી આપણી જે પણ જરૂરિયાતો છે તે ઈશ્વર પૂરી પાડે છે એ વિશ્વાસ આપણે રાખવાનો છે. Not only do we trust him to provide provisions but we are completely confident that he will provide us with an abundant life as well. પ્રભુનું વચન વાંચે માથી 6:25-27, માથી 6 અધ્યાય 25-27 કલમ. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર લુગડા કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાં કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે?
ઈશ્વર પર પૂરેપૂરો ભરોસો રાખો. ફૂલી ટ્રસ્ટિંગ ઇન ગોડ ઇઝ સમટાઈમ્સ વેરી હાર્ડ. ઇટ કોલ્સ અસ ટુ એક્ટ ઇન અ ગ્રેટ ફેથ ડેઈલી. બટ થિંક અબાઉટ હાઉ ગ્રેટ લાઈફ કુડ બી ઇફ યુ લિવડ વિધાઉટ ધ વરી, સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર એન્ડ ડાઉટ. તમે વિચાર કરો કે આ બધી બાબતો તમારેથી દૂર થઈ જાય તો તમારું જીવન એ કેટલું શ્રેષ્ઠ હશે. ઈશ્વર પર વિશ્વાસ કરવાથી તમારું જીવન એ કેટલું શ્રેષ્ઠ બનશે. વી મસ્ટ ઇન્ટેન્શનલી ફોકસ ઓન ગોડ્સ પ્લાન ફોર અસ એન્ડ નોટ અવર ઓન. એન્ડ સમટાઈમ્સ દેટ મીન્સ સેટિંગ અસાઇડ અવર ઓન પ્લાન્સ એન્ડ એક્સપેક્ટેશન્સ. તમારા પોતાના પ્લાન પર આધાર ન રાખો. તમારું જીવન એ ઈશ્વરને સોંપી દો. ઈશ્વર તમારા માટે પ્લાન્સ કરી રાખ્યા છે. ફોર અસ દેટ કેન બી ક્વાઇટ ડિફિકલ્ટ, બટ રિમેમ્બર જેરેમિયા 29:11, યર્મિયા તેનો 29મો અધ્યાય અને 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. પ્રભુનું વચન આપણને સ્પષ્ટ કહે છે કે તેમણે આપણા તેમણે આપણી માટે પ્લાન્સ કરી રાખ્યા છે અને એ આપણી શાંતિને લગતા પ્લાન્સ છે. ગોડ વોન્ટ્સ ટુ પ્રોસ્પર અસ એન્ડ નોટ હાર્મ અસ. હિસ પ્લાન્સ ફોર અસ આર ગ્રેટર ધેન એનીથિંગ વી કેન ઇમેજિન ફોર અવર સેલ્સ. આપણા આપણે વિચાર કરીએ તે કરતા પણ શ્રેષ્ઠ પ્લાન્સ ઈશ્વરે આપણી માટે કરેલા છે. વી હેવ ટુ રિમૂવ ડાઉટ ફ્રોમ અવર હાર્ટ્સ, રિપ્લેસ ઇટ વિથ બિલીફ એન્ડ ટ્રસ્ટ હિમ. ઇન ડુઇંગ સો અવર ફેથ વિલ ગ્રો સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર એઝ વી સી હિમ લીડ અસ ઇન ધ ડાયરેક્શન્સ વી આર ટ્રુલી મેન્ટ ટુ ગો. ઈશ્વર પર વિશ્વાસ કરવાથી આપણને ઈશ્વર એ ડાયરેક્શન્સ આપે છે આપણા જીવનમાં આપણે શું કરવું. આપણું જીવન જ્યારે આપણે ઈશ્વરને સોંપીએ છીએ અને આપણે જ્યારે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા જીવનનો કબજો લઈને ઈશ્વર આપણને આ માર્ગદર્શન આપે છે કે આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ. અને ઈશ્વર એ આપણો ઘણો સારો ઉપયોગ કરે છે. બીજો જે પાર્ટ છે તે છે પ્રાર્થના. પ્રે લાઈક યુ મીન ઇટ. પ્રે લાઈક ગોડ ઇઝ સિટિંગ ઇન ધ રૂમ રાઈટ બિસાઇડ યુ. એવી રીતે પ્રાર્થના કરો કે એવો અનુભવ કરો કે ઈશ્વર એ તમારી સાથે છે, તમારી બાજુમાં બેસે છે જ્યારે તમે પ્રાર્થના કરો છો. માર્ક તેનો 11મો અધ્યાય અને 23મી કલમમાં કહે છે, કેમ કે હું તમને ખચિત કહું છું કે જો જે કોઈ આ પર્વતને એમ કહે છે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં નંખા, અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે તો તેને વાસ્તે થશે. પ્રાર્થના એ વિશ્વાસ સાથે કરો. ઇન ધ સેમ વર્સ જીસસ સેઝ ધેટ ઇફ વી ડુ ધીસ ઇટ વિલ બી ડન ફોર અસ. એવો વિશ્વાસ રાખો કે જે હું પ્રાર્થના કરું છું તે થશે, ઈશ્વર એ મારી માટે પરિપૂર્ણ કરશે. ઇટ્સ ઓકે ટુ લિફ્ટ અપ એવરી નીડ ટુ ગોડ. ઇટ્સ ઓકે ટુ લિફ્ટ અપ એવરી અવર નીડ to God. It's okay to give him every single one of our burdens, worries and fears. It's okay to ask God to intervene in our lives and ask him for the provisions we need. Apni zaruriyato Ishwarne janavama koi hani nahi. He wants to hear our voice and he wants a personal relationship with each and every one of us. Prabhu darekna jeevanne sambhal rakhva mange chhe. In our daily prayers, invite God into our lives and help, and that will help us establish a deeper trust in ourselves. તમારી દરેક પ્રાર્થનામાં ઈશ્વરને તમે ઇન્વાઇટ કરો કે જેથી કરીને તમારો વિશ્વાસ એ વધુ ને વધુ દ્રઢ અને મજબૂત થઈ શકે. Our faith will grow stronger as we release the power of prayer in our lives. તમે પ્રાર્થનાનો પાવર જ્યારે રિલીઝ કરો છો પોતાના જીવનમાં ત્યારે એ વિશ્વાસ છે, જે ફેથ છે, એ વધુ ને વધુ મજબૂત થતો જાય છે.
I believe that any form of prayer is okay, whether it is formal or informal. As long as you are communicating with God, it's always good. તમારી પ્રાર્થના એ જ્યાં સુધી ઈશ્વરને લગતી હોય છે અને ઈશ્વરને ઈશ્વરની સાથે કોમ્યુનિકેટ કરતી હોય છે ત્યાં સુધી એ ઘણું સારું છે. વી આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ પ્રે વિધાઉટ સીઝિંગ એન્ડ ગીવ થેન્ક્સ ઇન ઓલ સર્કમસ્ટેન્સીસ. દરેક બાબતે દરેક સિચ્યુએશનમાં આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. Therefore, to truly exercise faith in our lives, we must live a prayerful life, constantly reaching out to God. આપણું જીવન એ પ્રાર્થનાવાળું જીવન હોવું જોઈએ કે જેથી કરીને આપણે હંમેશા ઈશ્વરની સાથે જ હોઈએ. આપણે જાણીએ છીએ કે આપણી દરેક પ્રાર્થના એ સાંભળવામાં આવે છે. I understand that every prayer we pray may not be answered in the way we want or the time frame we would like. However, that will never stop us from praying with our whole hearts. આપણી પ્રાર્થના ઘણી વાર આપણા સમયમાં કે આપણે જેમ માંગીએ છીએ એ પ્રમાણે ના પરિપૂર્ણ થાય, પણ એ ઈશ્વરના પ્લાન્સ થી પૂર્ણ થશે. 1 Thessalonians તેનો 5મો અધ્યાય અને 16-18 કલમ. 1 Thessalonians 5મો અધ્યાય 16-18 કલમ. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત યેશુમાં દેવની મરજી એવી છે. તમારો જે દિવસ છે પ્રાર્થનાથી શરૂઆત કરો. દિવસમાં 5 વખત તો મિનિમમ તમે પ્રાર્થના કરી શકો છો. જે પહેલો છે તે સવારે ઉઠતાની સાથે તમે જયારે ઉઠો છો ત્યારે તમે પ્રાર્થના કરો. સેકન્ડ, જયારે તમે બ્રેકફાસ્ટ કરો છો ત્યારે પ્રાર્થના કરો. થર્ડ, લંચ ટાઈમ, તમારા લંચ ટાઈમમાં પ્રાર્થના કરો. ફોર્થ, તમારા ડિનર ટાઈમે પ્રાર્થના કરો. અને ફિફ્થ, એ તમે જયારે ઊંઘવા જાઓ ત્યારે પ્રાર્થના કરો. આ 5 વખત પ્રાર્થના એ મિનિમમ હોવી જોઈએ. એ કમસે કમ તમે 5 વખત એ પ્રાર્થના દિવસમાં કરવી જ જોઈએ. જયારે સવારે તમે પ્રાર્થના કરો સવારે એક શાંત સમય, સવારે હંમેશા શાંત હોય, તમે એ શાંતિનો અનુભવ કરો. તમે ઈશ્વરને પાસે જાઓ, ઈશ્વરને તમારા હૃદયમાં ઇન્વાઇટ કરો. એન્ડ ગીવ થેન્ક્સ વિથ ઓલ યોર હાર્ટ ટુ ગોડ. પ્રભુને આભાર માનો જે કે તમારી જરૂરિયાતો ઈશ્વરે પૂરી પાડી છે તમારે માટે. અને ઈશ્વરને તમે વિનંતી કરો કે પ્રભુ તું મને આ દિવસ દરમિયાન તું મને ગાઈડ કર, તું મને લીડ કર, મારા દિવસ દરમિયાન જે કામ છે પ્રભુ તું એમાં મને સહાય અને મદદ કર. એ દરેક બાબતો ઈશ્વરને જણાવો. તમે જે કંઈ કરો છો તે બધું ઈશ્વરને જણાવો કે જેથી કરીને ઈશ્વર તમને સાચો માર્ગ બતાવશે. વી નો દેટ ઇટ સાઉન્ડ્સ રિયલી સિમ્પલ, બટ ગોડ ઓલરેડી નોઝ ઓલ અવર નીડ્સ એન્ડ ઓનેસ્ટલી હી પ્રોબેબલી નોઝ ધેમ ઇવન બેટર ધેન વી ડુ. ગોડ નોઝ એવરીથિંગ અબાઉટ અસ, બટ સ્ટીલ હી વોન્ટ્સ ટુ હિયર ઇટ ફ્રોમ અસ. વી જસ્ટ વોન્ટ હિમ ટુ નો દેટ વી નીડ હિમ એન્ડ વી વોન્ટ હિમ ઇન અવર ડે. જસ્ટ લેટ હિમ નો દેટ ગોડ પ્લીઝ બી વિથ મી, પ્લીઝ બી વિથ મી ધ હોલ ડે એન્ડ ગાઈડ મી ઇન યોર વેઝ લોર્ડ. એન્ડ થ્રુ આઉટ ધ ડે, આખા દિવસ દરમિયાન તમે નાની નાની પ્રાર્થના ઈશ્વરને મોકલી શકો છો. ઘણી એ આભાર માનતી હોય, ઘણી પ્રાર્થનામાં તમે ઈશ્વર પાસે ગાઈડન્સ માંગો, ઘણામાં વિઝડમ માંગો, ઘણામાં જ્ઞાન માંગો. અને ઘણી વખત તમે લોકો માટે પણ પ્રાર્થના કરી શકો છો, તમારા મિત્રો માટે, તમારા ફેમિલી માટે. એ પ્રાર્થનાઓ, નાની નાની પ્રાર્થનાઓ એ તમારા વિશ્વાસને વધુ ને વધુ મજબૂત કરવા કરાવશે. અને ઈશ્વરને એ ઘણો આનંદ થશે કે તમે એ પ્રાર્થના કરો છો, એ તમે ઈશ્વરને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરો છો. When you feel the urge to speak with God, just do it. Don't hesitate. તમે તમારા મનને એ રોકશો નહીં પ્રાર્થના કરવાને માટે.
તમારે ઈશ્વર સાથે વાત કરવી છે, તમે વાત કરો. સમ ઓફ ધ બેસ્ટ કન્વર્ઝેશન્સ આર એટ એન અનએક્સેપ્ટેડ ટાઈમ. જસ્ટ ડૂ ઇટ, જસ્ટ રીચ આઉટ ટુ ગોડ, ડોન્ટ લિમિટ યોર સેલ્ફ. There is no right or wrong way to pray. God simply wants to hear from you. Talk to him. No pressure. Just talk. Just talk to him. He will be very joyful to talk with you back. Just have your full heart towards him. Just give your time to him and he will talk with you. Ephesians. તેનો છઠ્ઠો અધ્યાય અને 18મી કલમ. એફેસી તેનો છઠ્ઠો અધ્યાય અને 18મી કલમ. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સગળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. દરેક પ્રાર્થનામાં તમે જાગૃત રહો. ઈશ્વર સાથેનું કનેક્શન છે એ વધુ ને વધુ સ્ટ્રોંગ બનાવો પ્રાર્થના દ્વારા. ત્રીજી જે બાબત આપણે શીખવાના છે તે રીડ સ્ક્રિપ્ચર્સ. પ્રભુનું વચન વાંચો. વી મસ્ટ નો ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુનું વચન એ આપણને ખબર હોવી જોઈએ. We must make time to sit down and call up with our Bibles. પ્રભુના વચનને તમે સમય આપો અને એ બાઇબલ વાંચવામાં તમે પૂરેપૂરું ધ્યાન આપો. We need His word inside in our minds and in our hearts. પ્રભુનું વચન એ તમારા મન ને હૃદયને માટે ઘણું અગત્યનું છે, તમારા જીવનને માટે ઘણું અગત્યનું છે. જો તમે પ્રભુનું વચન જાણો છો તો તમે પ્રભુ પરના વિશ્વાસને અને તમારી પ્રાર્થનામાં એ ઘણો સહાયરૂપ થાય છે. એ પ્રભુ પરનો વિશ્વાસ છે એ વધુ ને વધુ મજબૂત કરે છે વચન, અને તમારી પ્રાર્થનાને પણ એ વધુ મજબૂત કરે છે. રીડ હિઝ પ્રોમિસિસ એન્ડ ધેન હેવ ગ્રેટ ફેથ ઇન ગોડ ધેટ દે વિલ કમ ટુ પાસ. પ્રે ધેમ ઓવર યોર લાઈફ. તમારા જીવન પર એ વચન દ્વારા તમે પ્રાર્થના કરો. ઇન ગોડ્સ વર્ડ વી વિલ ફાઇન્ડ સ્ટ્રેન્થ, હોપ, લવ, પીસ એન્ડ જોય. પ્રભુના વચનમાં તમને એ સામર્થ્ય, આશા, પ્રેમ, શાંતિ અને આનંદ મળશે. વી વિલ ઓલ્સો ફાઇન્ડ પ્રોમિસિસ ઓફ પ્રોવિઝન્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ટુ કીપ અસ અવે ફ્રોમ સિન એન્ડ રિબક ધ ડેવિલ. એ વચનમાં આપણને આપણી જરૂરિયાતો માટેની જે પ્રોમિસિસ છે એ પણ દર્શાવવામાં આવી છે. સાથે સાથે જે પાપ સંબંધિત જે રૂલ્સ છે, જે ઇન્સ્ટ્રક્શન છે, એ પણ આપણને શીખવા મળે છે વચન દ્વારા. વી વિલ ગેઇન વિઝડમ, નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન અવર લાઈફ થ્રુ હિઝ ઇન્સ્ટ્રક્શન્સ. વી વિલ ગેઇન વિઝડમ, નોલેજ. તમને એ જ્ઞાન મળે છે, વિઝડમ મળે છે અને અન્ડરસ્ટેન્ડિંગ મળે છે તમારા જીવનને માટે. પ્રભુનું વચન વાંચે માથી 17 અને 20. માથી તેનો 17મો અધ્યાય અને 20મી કલમ. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે અને તમને કઈ અશક્ય થશે નહીં. માથી 17:20. એન્ડ ધેન બિલીવ ધેટ ફેથ કેન મૂવ માઉન્ટેન્સ. ફિલિપી 4:19. ફિલિપી તેનો 4th અધ્યાય અને 19મી કલમમાં કહે છે, મારો દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. Have faith and that God will supply all your needs. Malachi 3:10 અને 10મી કલમમાં કહે છે, દશાંશો ભર્યા
भर्या पूरा भंडार मां लाओ जेथी मारा मंदिर मां अन्नी छत रहे अने एम करीने मारो पारखू तो लई जुओ के हूँ तमारे सारू आकाशनी बारीओ खोली नाखीने समावेश करवाने पूती जगह नहीं होय एटलो बधो आशीर्वाद तमारा पर मोकली दऊ छू के नहीं एवो सैन्यनो देव यहोवा कहे छे। And believe that if God is first in your finances, He will pour out blessings for you until they overflow. एज प्रमाणे एफएसी तेनो छठो अध्याय एफएसी तेनो छठो अध्याय अने 10 થી 17 માં પણ કહે છે કે તમે તમારી પાસે ઈશ્વરનો ભક્ત છે એફએસી તેનો છઠ્ઠો અધ્યાય અને 10-17 કલમ છેવટે હું કહું છું પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ શેતાનની કુયુક્તની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી પણ અધિપત્યોની સામે અધિકારીઓની સામે આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. સો ઇફ વી વોન્ટ ટુ એક્સરસાઇઝ ફેથ ઇન અવર લાઈફ ઇફ વી વોન્ટ ટુ એક્સરસાઇઝ ધ ફેથ ઇન અવર લાઈફ વી મસ્ટ લેટ ગોડ્સ ઇન્સ્ટ્રક્શન એન્ડ કમાન્ડ્સ બી અવર ગાઈડ ઇન ડુઇંગ સો વિલ સ્ટ્રેન્થન અવર ફેથ ગ્રેટલી. તમારા જીવનમાં એ પ્રભુનું વચન આવા દો, એ પ્રભુની જે ઇન્સ્ટ્રક્શન છે, પ્રભુના જે કમાન્ડ છે એને તમારું ગાઈડ બનવા દો. એ દ્વારા તમારો વિશ્વાસ છે એ વધુ ને વધુ મજબૂત થશે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 119 અને 105મી કલમ ગીતશાસ્ત્ર 119 અને 105મી કલમ કહે છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. તમારી બાઇબલ વાંચવાની જે શરૂઆત છે હંમેશા પ્રાર્થના સાથે કરો. પ્રભુ પાસે એ કૃપા માંગો કે પ્રભુ તું મને કૃપા આપ, તારું વચન જ્યારે હું વાંચું ત્યારે મને એ કૃપા પ્રમાણ કે હું વચનને સમજી શકું. Ask that God would speak to us through His word. એ પ્રભુનું વચન, એ પ્રભુ એના વચન દ્વારા આપણી સાથે વાત કરે. And giving me the knowledge to understand what He is laying on my heart. અને એના જ્ઞાન દ્વારા આપણને એ સમજ આપે કે આપણા જીવન માટે તે શું કહે છે. બાઇબલ સાથે તમે એક જર્નલ પણ રાખો, એક નોટબુક અને એક ઇન્ડેક્સ પેજ રાખો, ઇન્ડેક્સ કાર્ડ. તમે જેવું બાઇબલ વાંચો છો, જો તમને એ કલમ તમારા તમને લાગે છે કે તમારા જીવન માટે અગત્યનું છે તો તમે એ કલમને તમારી નોટબુકમાં લખી રાખો, ત્યાં એક ઇન્ડેક્સ કાર્ડ મૂકો એ કલમનું રેફરન્સ લખીને. સમટાઇમ્સ વી હેવ અ વર્સ ધેટ વી આર ટેકન વિથ એન્ડ ઇટ બીકમ્સ અ ફોકસ ફોર અસ. સો બ્રેક ઇટ ડાઉન અન્ટિલ યુ ટ્રુલી અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ યુ કેન સ્ટાર્ટ અપ્લાઇંગ ઇટ ઇન યોર લાઈફ. Don't get far, very far in your readings, but know that you are truly leaning towards His word and applying it to your life. And believe in quality over quantity, which applies here. Make a rule for yourself. Give at least 30 minutes a day. No Facebook, no TV. Just keep your mobile aside. Get a silent place in your house. Or anywhere, take your Bible and focus yourself on the Bible. Focus yourselves on the words, on the God's word given to you. Read it very carefully and try to understand it. And God's word has to be a priority in our lives if we want to strengthen our faith. Just remember God's word. God is the only priority in our lives. God should be the only priority in our life to strengthen our faith in Him.
There's a statement, a verse a day keeps the devil away. Just remember it. A verse a day keeps the devil away. It's just a start. If you are not exercising your faith in this area, start small. Then let God lead you from there. शुरुआत भले नानी छे, पण ईश्वर ने तमे ए त्यांथी लीड करवाने माटे तमे पोतानी जात ने ईश्वर ने सौंपी दो। जे चौथू छे, लिव आउट हिज वर्ड। प्रभुना वचनों ने तमारा जीवन मा अनुसरवा दो। We have done all the reading, studying and note taking. Now it's time to start using our knowledge. Applying the word of God to the lives we live will deepen our walk with him and strengthen our faith. પ્રભુનું વચન વાંચીશું યાકુબ નો પત્ર તેનો પહેલો અધ્યાય અને 22મી કલમ. પણ તમે વચન પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં, એ જ પ્રમાણે યોહાન 14:21 યોહાનની લખેલી સુવાર્તા હતા તેનો 14મો અધ્યાય અને 21મી કલમમાં કહે છે, જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે, અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. પ્રભુનું વચન એ તમારા જીવનમાં તેને ઉતારો. એ પ્રભુનું વચન એ તમારા જીવનને માટે ખૂબ શ્રેષ્ઠ છે. તમારા જીવનમાં એ દરેક વચન, એ દરેકે દરેક વચન છે એ તેને અનુસરો, એને અપ્લાય કરો તમારા જીવનમાં. સમટાઈમ્સ ઓબ્વિયસલી ઇન ધીસ વર્લ્ડ નો વન ઇઝ પરફેક્ટ, બટ વી હેવ ટુ મેક કમિટમેન્ટ ટુ ગ્રો ઇન અવર ફેથ એન્ડ કમિટ ટુ લિવિંગ ગોડ ફર્સ્ટ લાઈફ. ઈશ્વરને તમે કમિટમેન્ટ આપો કે પ્રભુ હું તારી માટે જીવીશ, હું ફક્ત તને જ પ્રાયોરિટી આપીશ. લવ ધ ગોસ્પલ, લવ ગેટિંગ ટુ નો જીસસ મોર એન્ડ મોર એવરી ડે એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ લાઈફ વિચ વી આર કોલ ટુ લીવ. દિસ ઇઝ વેર યુ ગેટ ધ ઇન્ડેક્સ કાર્ડ્સ વિચ વી હેવ કેપ્ટ ઇન ધ બાઇબલ, ઇન વિચ વી હેવ રિટન ધ સ્ક્રિપ્ચર્સ, ધ રેફરન્સીસ comes in handy. Always remember the references, always remember the verse when you are outside. Remember it, what have you read in the Bible, and try to understand it and apply it to your life. Do one day at a time and intentionally start to apply them in your life. The goal is to be better than you were yesterday. The goal is to be better than you were yesterday. Always try to apply the word of God in your life. Always do that. This is most important. If and only if you apply it in your life, then you are really reading the Bible and you are understanding the Bible. And from that, you will strengthen your faith more and more. The fifth one, but the last but not the least, is the be the light. અજવાળું થાવ. યુ આર ધ લાઇટ ઓફ વર્લ્ડ, આર લાઇટ ઓફ ધ વર્લ્ડ. તમે જગતનું અજવાળું છો. વી આર ટુ બી લવિંગ એન્ડ કેરિંગ ટુવર્ડ્સ ઈચ અધર. આપણે એકબીજા પર પ્રેમ રાખવાનો છે. વી આર ટુ બી એન્કરેજિંગ, પ્રોત્સાહિત માણસ બનો. પ્રોત્સાહન, બીજાને પણ પ્રોત્સાહન આપો. એન્ડ બિલ્ડ વન અનધર અપ. વી શુડ બી જોયફુલ પીપલ હુ ડોન્ટ સ્પેન્ડ અવર ડેઝ કમ્પ્લેનિંગ. We should practice thankfulness and be forgiving. Mark teno 11mo adhyay ane 25mi kalam. Mark teno 11mo adhyay ane 25mi kalam ma prabhu apanne janave che, ane jyare jyare tame ubha rahine prarthna karo chho tyare tyare jo koi tamaro apradhi hoy to tene maaf karo, e mate ke tamaro bap je akash ma che te pan tamara apradho tamne maaf kare. Be forgiving, always forgive. Do not hold anything against anyone. You must, whenever you pray, do not hold anything against anyone. If you forgive, then only you will be forgiven by the Father for your own sins.
we must be giving our time, our talents and our treasures. When people see you, let them not only see a person, that is a believer God. फक्त एक विश्वासी तरीके नहीं, but let them see a person that exercises great faith in the life. ए बहुत सारो विश्वासी हो जाए. Let them see a role model for God first life. तमारा जीवन द्वारा तेओ ए जानी सके के ईश्वर कौन से. Let your actions draw people closer to you. तमारा जे तमारो जे व्यवहार छे, तमारी जे एक्शंस छे, एना द्वारा लोको जानी सके के ईश्वर कौन छे. Matthew 5:16 says, in the same way let your light shine before others that they may see your good deeds and glorify your father in heaven. Matthew 5:16 કહે છે, તેમજ તમે તમારો અજવાળો લોકોની આગળ એવો પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના બાપ તમારા બાપની સ્તુતિ કરે. એ જ પ્રમાણે Galatians 6:9, let us not become weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up. Galatians પત્ર તેનો 6 અધ્યાય અને 9 કલમ. તો સારું કરતા આપણે થાકું નહીં, કેમ કે જો કાયમ ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. First Thessalonians 5:11 says, therefore encourage one another and build each other up just as in fact you are doing. પહેલો થેસલોની તેનો 5 અધ્યાય અને 11 કલમ આપણને કહે છે, તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરત સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. એ જ પ્રમાણે Leviticus 19:18, do not seek revenge or bear a grudge against anyone among your people, but love your neighbor as yourself. I am the Lord. Philippians 2:14 says, do everything without grumbling or arguing. Filipino patra teno bijo adhyay ane 14 kalam kahe che, badbadat tatha takrar vagar badu karo. So there are so many verses we could see from the Bible, but the point is simple. Wake up each day with the intention to be good and do good. રોજ સવારે ઉઠો ત્યારે એ જ ઇન્ટેન્શન હોવું જોઈએ કે હું સારું કરીશ અને હું સારો રહીશ, હું પ્રભુ પર વિશ્વાસ કરીશ. સ્પ્રેડ લાઇટ નોટ ડાર્કનેસ. ઇટ્સ રિયલી ધેટ સિમ્પલ. ગીવ કોમ્પ્લિમેન્ટ્સ ફ્રીલી એન્ડ સમ ઓફ ધેમ કાઇન્ડલી. ગીવ જેનરસલી. ડોન્ટ કમ્પ્લેન. સ્પીક ઓનલી કાઇન્ડ વર્ડ્સ એન્ડ નેવર ટીયર પીપલ ડાઉન. આ સગળી બાબતો જો આપણે આપણા જીવનમાં ઉતારીએ છે, દરેક બાબત આપણે જીવનમાં તેને અનુસરીએ છે, તો આપણો ઈશ્વર પરનો વિશ્વાસ છે એ વધુ ને વધુ દ્રઢ થાય છે. ઈશ્વર આપણને દરેક બાબતમાં સહાય કરવાને, મદદ કરવાને હંમેશા તત્પર છે. ઈશ્વર હંમેશા આપણી સાથે છે, તે આપણું રક્ષણ કરે છે. ફક્ત આપણે આપણું જીવન તેને સોંપવાનું છે, આપણો વિશ્વાસ છે વધુ તેના પર મજબૂત કરવાનો છે. એ માટે પ્રભુ આપણ દરેકને સહાય કરે. પ્રાર્થના કરી. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માને છે આપણને માટે. પ્રભુ અત્યારે જે કંઈ પ્રભુ અમે તમારા વચનોમાંથી મનન કર્યું, જે કંઈ બાબતો અમે શીખ્યા, ત્યારે તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રભુ, એ વચનને અમારા જીવનમાં અમે સારી રીતે અનુસરી શકીએ અને પ્રભુ એ જીવન દ્વારા તમને જ માન મહિમા ગૌરવ મળે એવું તમે થવા દો. દરેક સમયે પ્રભુ દરેકની સાથે રહો, દરેકનું રક્ષણ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમેન.
પ્રભુ ને સેવગો સંતો ને શોભ તું એ છે હે પ્રીતે પ્રભુ ને સેવગો સંતો ને શોભ તું એ છે અનવળી રાખવો તે પર પ્યાર સંતો ને શોભ તું એ છે પ્રભુ ને સેવો સંતો ને શોભ તુએ 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 છે અનવળી રાખવો તે પર પ્યાર સંતો ને શોભ તુએ છે પ્રભુ ને સેવો સંતો ને શોભ તુએ છે અનવળી રાખવો તે પર પ્યાર સંતો ને શોભ તુએ છે હે સંતો ને શોભ તુએ છે સંતો ને શોભ તું
आए उसके चरणों में, धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में, संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। तसली दुनिया के खतरों में छोड़ा नहीं, काल से दूर है कलाम का दिया और भी हमेशा की जिंदगी। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। की मानिंद ढूंढा उसने, पापों की खेत से निकाला हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की खेत से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, पाकी हाथ में हम उसके रहे। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़ कर उसने सीखे हम उड़ना उसे, घोंसले को बार बार तोड़ कर उसने चाह सीखे हम उड़ना उसे। पैरों पर उठाया उकाब की तरह, ताकि हमको छोड़